અબડાસા તાલુકાના રાપરથી માતાના મઢ તરફ જવાનો મુખ્ય રસ્તા ઉપર આવેલ નદી ઉપર પુલ બાંધવાની મંજૂરી મળી જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રહ્યો છે. આ વિસ્તારના લોકોએ પીએમ જાડેજા ધારાસભ્યનો આ વિસ્તારના લોકો આભાર વ્યક્ત કર્યો હતો. 7.60 આ પુલની કુલ કિંમત 7.60 કરોડ રૂપિયા મંજૂર થયા છે. આજે સવારના 11 વાગ્યાના સુમારે પીએમ જાડેજાના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ, સભ્યો, સમાજના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેટલા વર્ષોથી આ વિસ્તારની એક સપનું હતું જે આજે સપનું પૂરું થવા આવ્યું છે. આમ મુખ્ય રસ્તા પર નદી પર પુલ બાંધવાની મંજૂરી મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અબડાસા રાપરથી માતાના મઢ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલી નદી પર પુલ ઉપર બાંધવા માટે મંજૂરી મળી છે. પુલ બાંધવા માટેની મંજૂરી જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાંચે રોડ જો પુલ પાસ કર્યો અને મારું જો આભાર તાળી હોય પેલા તો ભાજપની સદી ટીમ હે જયદીપસિંહ બાપુભાઈ અનુભાઈ મેળે પેટ જો કિંમતી સમય દઈ અને એના પાલા પધાર્યા એને બદલ પાંચે ઘેડે વિસ્તાર જે વતી મળી આજે મળી જે વતી આવું એની આભાર માન્યા હતો. અને અહીં 581 પુલ એટલે બાપુ જે નેજે હેઠળ એની જે આગેવાની હેઠળ બની રહ્યો ભારત માતા કી જય અને એની જ આપણે આભારી રહ્યું. કારણ કે પાંચો ઈ ઘણે સમયથી પાંચ પ્રશ્ન તને કરે અને ભારત માતા કી સરપંચ પેલા મને સરપંચ સ્વસ્તિ ભવંતો નમઃ. શાંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાગવા વાઈની ભૈરવી ઓમકારી ત્રિપુરા પરાવ આનામાં ઘણા ટાઈમથી કોયલા મોખરા અને આઈડા રોડ ઉપર જે પુલ માતાના મઢ આપણે રોડ ઉપર જે પુલિયાનું કામ બાકી હતું એ પહેલા જે તે વખતે પાસ થયેલા પણ રકમ બહુ ઓછી હતી એના કારણે કોઈ પણ રીતે તંત્રજીને પોસાય એમ નહોતું એટલે રિવાજ મૂકેલું અને એ અત્યારે રકમ ફરી પાછી સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને પુણેશ મોદી સાહેબના પાસે રજૂઆત કરી અને એ અમને રકમ પહેલાં 3.20 કરોડ હતી અત્યારે એ 7.60 કરોડ રૂપિયા પાસ થઈ અને અત્યારે એનું ખાતમુહૂર્ત કર્યા છે અને વહેલા વહેલું કામ પૂરું થાય એવું એજન્સીનું અમે કીધેલું છે અને એજન્સી પણ અમને ખાતરી આપે છે કે વહેલી તકે સારું કામ થાય અને પૂરું થઈ જાય એના માટે આજે અમે અહીંયા ખાતમુહૂર્તને બધા આજુબાજુના ગામના વડીલો આગેવાનો સરપંચ ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તમામ જવાબદાર બધા અનુભાભાઈ જયદીપભાઈ માવીસિંહભાઈ નરેન્દ્રભાઈ તેમ તમામ બધાએ
અહીંયા ભેગા થઈ જેઠાલાલ ભાઈ અને મારા શ્રી મુસ્લિમ સમાજના તમામ સમાજના બધા ભેગા થઈને ખાતમુહૂર્ત થયું અને બધાએ એક રાજી છે કે અમારે ઘણા ટાઈમથી ચોમાસામાં બિલકુલ રસ્તો બંધ થઈ જતો એની જે ફુલિયા થઈ જશે એટલે ખૂબ અમને સવડત રહેશે. ડબલ રોડની છે બાપુ માંગ છે, ડબલ રોડ થઈ જાય. હવે જે આપણે રામપર અબડાથી માતાનો મઢ એનું કારણ છે એ રોડ ખાસ જરૂર કેમ છે કે ભચાઉથી ગાંધીગામ, ગાંધીગામ આદિપુર અંજાર અને મુંદ્રા માંડવી નલિયા થઈને જે માતાનો મઢ જે ટ્રાફિકનું છે એ મેઇન રોડ આ છે, તો એ જે ટ્રાફિક છે અને જે માણસો માતાનો મઢ લખપત અત્યારે નાણસર કોટેશ્વર લખપત હોય અને ખાસ માતાનો મઢ તો એના માટે ખૂબ અગવડતા છે કારણ કે સિંગલ રોડ છે, તો એનામાં પણ અમે દરખાસ્ત મુકાવી છે અને વહેલી તકે એ રોડ ડબલ થાય એના માટે પૂરેપૂરી કોશિશ છે અને 100% હમણાં ટૂંકા ટાઈમમાં અમને એની મંજૂરી મળશે કારણ કે સિંગલ રોડ છે, તો એનામાં પણ અમે દરખાસ્ત મુકાવી છે અને વહેલી તકે એ રોડ ડબલ થાય એના માટે પૂરેપૂરી કોશિશ છે.